मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। Thank you.
पर है, उसने मेरा अभिषेक किया, प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया, प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। सुसमाचार मैं सुनाऊं, सुसमाचार मैं પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને પવિત્ર નામમાં આપ સર્વને આજની સાંજની બાઇબલ અભ્યાસમાં હૃદયથી આવકાર કરતા સલામ પાઠવું છું. આ ફરી એકવાર
આજના બાઇબલ અભ્યાસની અંદર પ્રભુનું વચન લાવવા માટે મને જે તક મળી છે એ તકના માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. તેની સાથે ગુજરાત ડાયસિસના માનવંત બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલવાનાસ એસ ક્રિશન સાહેબનો આભાર માનું છું. તેની સાથે ગુજરાત ડાયસિસના માન્ય સેક્રેટરી રેવરન મનહર ગામેતી સાહેબ, ઉપાધ્યક્ષ સાહેબ, ટ્રેઝરર સાહેબ તથા સર્વ ખ્રિસ્તી સમુદાયનો પણ આભાર માનું છું. અને તેની સાથે ઈશ્વરનો આભાર માનતા ઓનલાઈન સર્વિસની અંદર જેટલા ભાઈ બહેનો ટેકનિકલ ટીમના સભ્યો છે, તેઓ જે મદદ કરી રહ્યા છે તેમનો પણ ખાસ હૃદયથી આભાર માનું છું. આજનો જે મારો વિષય છે તેના જતાં પહેલાં શાસ્ત્રપાઠનું વાંચન હું કરવા માગું છું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેના 51મા અધ્યાય 1-12 કલમ હું વાંચીશ, અને ત્યાર પછી જ્યારે જ્યારે એ આગળ વધતા જઈશું તેમ તેમ એ પ્રભુના વચનો આપણે વાંચતા જઈશું. આ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂંસી નાખ, મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર, કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. તારી હા તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યો છે અને તારી જે દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યો છે. તેથી જ્યારે તું બોલે ત્યારે તું ન્યાય ઠરે અને જ્યારે તું ન્યાય કરે ત્યારે તું ન્યાય ઠરે. હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. તું અંતઃકરણની સત્ય ત્યાં માંગે છે અને મારા હૃદયને તું જ્ઞાન શીખવીશ. જુફાથી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવ તો હું હિમ કરતાં ધોળો થઈશ. મને હર્ષ તથા આનંદ સંભળાવ એટલે જે હાડકાં તે ભાંગ્યા છે તેવો આનંદ કરે. મારા પાપ તરફ નજર ન કર, મારા સર્વ અન્યાય ભૂસી નાખ. હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દૃઢ કર. તારી સમુખથી મને કાઢી મૂકતો નહીં અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લેતો નહીં. તારાનો હર્ષ મને આપ અને ઉદ્ધાર આત્માએ કરીને મને નિભાવી રાખ. આ ઈશ્વરનું જીવંત વચન છે. આવો આપણે પ્રભુનું વચન સમજવાના માટે ઈશ્વરની પાસે સહાય માગીશું. સ્વર્ગ બિરાજમાન અમારા જીવંત અને અતિ કૃપાળ ઈશ્વર, તમારા પવિત્ર અને સામર્થ્ય નામના માટે ધન્યવાદ આપું છું. પૃથ્વી પરના જીવનની અંદર તમારી સાથેની સંગતમાં વૃદ્ધિ પામવા, તમારા બાળકો તરીકે પવિત્ર જીવન જીવવાના માટે તમે અમને પવિત્ર વચન આપ્યા છે. એ પવિત્ર આત્માથી લખાયેલા વચનો સમજવાના માટે ખાસ પ્રભુ અમે તમારી પાસે સહાય માંગીએ છીએ. એ વચનો તમારા છે અને વચનમાં રહેલો ગૂઢ રહસ્ય અને મર્મ અમે સમજીને તમારી પાસે આવીએ અને તમારી સાથે જીવન જીવીએ એવું પ્રભુ અમારા હકમાં તમે થવા દો. જેટલા લોકો આ ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં જોડાયેલા છે, જેઓ વચન સાંભળી રહ્યા છે અને હવે પછી સાંભળશે, એ સર્વના જીવનોની અંદર આ બેધારી તલવાર જેવા વચનો એ કાર્ય કરે એવો સહાય હું તમારી પાસે માગું છું. મને પણ તમારું વચન પ્રગટ કરવાના માટે બધસ્તની પાછળ મને સંતાડી રાખો. મારા મુખના વચનો તમારા બને એના માટે યોગ્ય શબ્દ અને યોગ્ય વાક્ય રચના તમે પૂરી પાડો એવી મારી પ્રાર્થના છે. મારી પ્રાર્થના સાંભળી આભાર માનતા પ્રાર્થના ઈસુને લીધે સાંભળો અને માન્ય કરો બાપ, આમેન. આ શાસ્ત્ર પાઠમાંથી જે મેં વિષય પસંદ કર્યો છે તે એ પ્રમાણે છે, નવીનીકરણ માટેની પ્રાર્થના અથવા સાચો પસ્તાવો. પૃથ્વી પરના માનવીય જીવનની અંદર નવીનીકરણ, પુનઃસ્થાપન, પસ્તાવો એ આંતરિક ખોજ જેવી બાબતો રોજે રોજ આવશ્યક બની ગઈ છે. માણસ એ જગતની રીતે જગતમાં એટલો બધો વ્યસ્ત બની ગયો છે કે જેના કારણે જગતની ઘણી બધી ભૂંડાઈ અને ઘણી બધી અન્ય બાબતો જે ઈશ્વર પસંદ નથી કરતા તેમાં એ સહેલાઈથી જતો રહે છે. જીવતા ઈશ્વરથી દૂર ચાલ્યો જાય છે. એના લીધે જીવનમાં ઘણા બધા પાપો એ રાજ કરે છે અને જે વાસ્તવિકતા છે જે આપણે સ્વીકારી રહી, એટલી બધી વ્યસ્તતા છે કે ઈશ્વર સાથેનો સમય ગાળવાનો આપણી પાસે અવસર નથી અને એના કારણે માણસ
દિવસે દિવસે ઈશ્વરથી દૂર ને દૂર ચાલ્યો જાય છે. આજના મનન પરથી આપણે શીખવા માંગીએ છીએ કે કેવી રીતે દાઉદ ભક્ત પોતાના જીવનમાં નવીનીકરણની પ્રાર્થના કરે છે, સાચો પસ્તાવો કરે છે, જે આપણે સમજવા માંગીએ છીએ. અને એ ગીત શાસ્ત્રનો પુસ્તક તેનો 51મો અધ્યાય જે શાસ્ત્ર પાઠ વાંચ્યો તે સમજે તેના પહેલા બીજા સમયનો પુસ્તક 11 અને 12મા અધ્યાયની કેટલીક વાત હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું. યરુશલેમની અંદર જ્યારે દાઉદ રાજા રાજ કરતો હતો તે સમય દરમિયાન એ યુદ્ધનો સમય હતો. દાઉદ રાજા રાજા હોવાના કારણે યુદ્ધમાં જવું પડતું, પરંતુ આ યુદ્ધના સમયે એ દાઉદ રાજા યુદ્ધમાં ગયો નહીં, પરંતુ યરુશલેમમાં જ રહ્યો. અને એક દિવસે તે સમય દરમિયાન એ રાજમહેલના ધાબા પર એ ફરવા ગયો. તે સમય દરમિયાન એક સ્ત્રી કે જે નદીમાં સ્નાન કરતી હતી એ સ્ત્રી પર તેની નજર પડી, એટલે કે સ્ત્રીને એ સ્નાન કરતા જુએ છે. અને તે સ્ત્રી દેખાવડી હતી અને તેના કારણે તેના ચાકોરને મોકલીને એ સ્ત્રીને પોતાના મહેલમાં બોલાવે છે અને તેની સાથે વ્યભિચાર કરે છે, વ્યભિચારનું પાપ કરે છે. ત્યારબાદ એ પાપ સુપાવવાના માટે એને ખબર પડે છે કે સ્ત્રી જે ગર્ભવતી બની છે એ સ્ત્રીનો પતિ તો ઉરિયા હિત્તી હતો. અને તે સમયે ઉરિયા હિત્તી એ યુદ્ધમાં એ યુદ્ધ કરી રહ્યો હતો, યુદ્ધ લડી રહ્યો હતો. ત્યારે દાઉદે તેને કહેવડાય કે તેને ઘરે મોકલો અને તે આવે છે. રાજા એને કહે છે કે હવે તો ઘણા દિવસથી યુદ્ધમાં છે એટલા માટે તું ઘરે જા, પણ તે ગયો નહીં. એ ઉરિયા હુત્તીને એણે ભોજન આપ્યું, ભોજન કરાવે છે, છતાં પણ એ ઘેરે જતો નથી. અને ત્યાં જ ખાધા પીધા પછી એ તેના ચાકોરની સાથે ત્યાં જ એ રાત્રે સૂઈ ગયો. અને એ વિચાર છે કે મારા મિત્રો જે યુદ્ધ લડી રહ્યા છે તો શું હું આનંદ કરવા હું ઘેરે જઉં? એ ઘેરે ના ગયો અને આખરે એ ફરી યુદ્ધમાં સામેલ થઈ જાય છે. અને એ પાપને છુપાવવાના માટે એ દાઉદ રાજા એ ઉરિયા હિત્તીને આગલી હરોળમાં યુદ્ધ કરવાના માટે મૂકે છે. અને એ ઉરિયા હિત્તી સૈનિક એટલે કે સ્ત્રીનો પતિ એ યુદ્ધની અંદર માર્યો જાય છે, મારી નંખાવે છે. અને જ્યારે એ ઉરિયા હિત્તીની પત્નીને ખબર પડે છે કે એનો પતિ એ યુદ્ધની અંદર માર્યો જાય છે ત્યારે તેણીએ શોક પાડ્યો. ત્યારબાદ દાઉદે તેણીને પોતાના ઘરે બોલાવી પોતાની પત્ની કરી લીધી. આમ આ દાઉદ રાજા લાંબા સમય સુધી એ પાપની સાથે જીવતો રહ્યો. પણ જ્યારે યહોવાએ 12મા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ બીજો સમય 12મા અધ્યાયની અંદર ત્યાં નાથાન પ્રબોધકને દાઉદની પાસે મોકલે છે અને કહેવડાય છે કે નગરની અંદર બે માણસો હતા, એક શ્રીમંત હતા, તેની પાસે ઘણા બધા ઘેટા હતા, ઢોઢાક હતા, પણ એક દરિદ્રી પણ હતી કે જેની પાસે એક નાની ઘેટી હતી જેને તેણે ઉછેરી હતી. એ સિવાય એની પાસે કશું નહોતું, એની સાથે રહેતી, એની સાથે ભોજન કરતી. પણ જ્યારે એ નગરની અંદર જે શ્રીમંત માણસ હતા તેની ત્યાં એક વટે માર્ગો લોકો આવે છે તેને રાંધવાને સારું, એ ઘેટીને ત્યાં લઈને એ કાપે છે અને તેને સારું એ રાંધે છે. અને એ બાબત જ્યારે એ દાઉદ રાજા સમજે છે, સાંભળે છે, ત્યારે ખૂબ ક્રોધે ભરાય છે. બીજો સમય 12મો અધ્યાય અને તેની 5મી કલમ આ પ્રમાણે કહે છે, તે માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો અને તેણે નાથાનને કહ્યો, જીવતા યહોવાના સમ જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે અને તેને ઘેટીને બદલે 4 ગણું પાછું આપવું પડશે, કેમ કે તેણે આવું નિર્દય કૃત્ય કર્યું છે ને તેણે કંઈ દયા આવી નહીં. અને તરત જ એ નાથાન પ્રબોધક દાઉદને કહે છે 7મી કલમ, અને નાથાને દાઉદને કહ્યું કે
તું જ તે માણસ છે. ઈસરાયલનો દેવ યહોવા કહે છે કે મેં તને ઈસરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો, મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યો અને મેં તારા ધણીનો ઘર તને આપ્યો, તારા ધણીની પત્નીઓ તારી ગોદમાં આપી ને તને ઈસરાયલનો તથા યહોદ્યાનો ઘર આપ્યો, અને એ જો કમી પડત તો હું તને ફલાણા ફળાણા વાના પણ આપત. તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દ્રષ્ટિમાં ભૂંડો કર્યો છે. ઉરિયા હિતીને તે તરવારથી મરાયો છે ને તેને અમોનની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તે તારી પત્ની કરી લીધી છે. અને જ્યારે આ ઘટના દાઉદના રાજાના જીવનમાં સાંભળવામાં આવે છે, નાથાન એને કહે છે, ત્યારે એને સભાનતા પ્રાપ્ત થાય છે અને ઈશ્વરનું વચન એવું કહેવડાવે છે 11 અને 12 કલમમાં, યહોવા એમ કહે છે કે જો હું તારા ઘરમાંથી તારી જ વિરોધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ ને આ સૂર્યના દેખતા ને તારી સ્ત્રીઓની આબરૂ લેશે, કેમ કે તે એ ગુપ્ત રીતે કર્યો છે, પણ હું આ કાર્ય સર્વ ઈસરાયલને દેખતા તથા સૂર્યને દેખતા કરીશ. અને જ્યારે આ નાથાન પ્રબોધક દ્વારા દાઉદને ચેતવણી મળે છે અને ત્યાર પછી એના જીવનની અંદર જે ઘટના બને છે તેની નોંધ એ 51માં અધ્યાયની અંદર લખવામાં આવી છે. ગીતશાસ્ત્ર 51માં અધ્યાયની અંદર 3 બાબતો આપણે ખાસ કરીને જોવા માંગીએ છીએ, એના પર આપણે ટૂંકું મનન કરવા માંગીએ છીએ. પહેલી બાબત 1-5માં જે લખવામાં આવી છે તે તો દાઉદ રાજા પાપ વિશે જુએ છે, જે પાપ કરે છે તેના વિશે તે જુએ છે. રાજાને ચેતવણી મળ્યા બાદ પાપ વિશે વિચારવા લાગે છે અને પહેલી કલમ કહે છે કે હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂસી નાખ. એ જે ઘટના આખી બને છે એના નજર સમસ આવવા લાગે છે, કારણ કે બાઇબલ એવું કહે છે કે તે તો ગુપ્તમાં તે પાપ કર્યું છે, ગુપ્તમાં તે યુરિયા હિતીની પત્નીને અભરૂ લીધી અને ગુપ્તમાં તારા ઈરાદાઓથી ઉરિયા હિતીને તે ખૂન કરાવ્યો, મારી નાખાવ્યો. પણ હું તને કહું છું કે તારી પત્નીને અભરો એ સૂર્યના દેખતા લેવામાં આવશે, દિવસે કરવામાં આવશે, સર્વ ઈસરાયલના જોતા તથા સૂર્યના જોતા હું એ કરીશ. અને એના જીવનની અંદર ગભરાહટ લાગે છે, હવે એને એવું લાગે છે કે હું ચોક્કસપણે પાપના ન્યાય શાસન હેઠળ છું. અને આવા સમયે એ વિચાર કરે છે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે કે વ્યભિચારનો જે પાપ છે અને ખૂનનું જે પાપ છે એની શિક્ષા તો મરણ છે. લેવીના પુસ્તક અને પુનર્નિયના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે પાપ વ્યભિચારના પાપનો પરિણામ તો મૃત્યુદંડ છે, એની શિક્ષા છે મૃત્યુદંડની. અને આવી પરિસ્થિતિમાં એ પ્રાર્થના કરે છે, ખૂનની શિક્ષા બાબતે પણ એ જાણે છે નિર્ગમન અને પુનર્નિયના પુસ્તકમાં જે લખવામાં તે પ્રમાણે કે મૃત્યુદંડની શિક્ષા છે, એને ગામની ભાગોળે બહાર લઈ જઈને એને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને જ્યારે એ જાણે છે કે આ મૃત્યુદંડની શિક્ષામાં કોઈ બાંધછોડ નથી, એ મૃત્યુદંડની શિક્ષાથી કોઈ બચી શકે નહીં, એ મૃત્યુદંડની શિક્ષા માટે કોઈ વાટાઘાટો નહીં, કોઈ લાગવક નહીં. અને જ્યારે ખબર પડે છે એ જાણે છે ત્યારે એ ઈશ્વરની આગળ નમી જાય છે, એ પ્રાર્થના કરે છે અને કહે છે કે હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર. ઈશ્વરની દયાની યાચના કરે છે, એ જાણે છે કે ઈશ્વર જે દયાળુ છે, જે કૃપા છે, એના સિવાય હું બચી શકું તેમ નથી, ઈશ્વરની દયાની આગળ કોઈ એને રોકી શકતો નથી, ઈશ્વરની કૃપાને કોઈ નકામો બનાવી શકતો નથી. એટલા માટે ઈશ્વરની પાસે તે જાય છે. અને જ્યારે મૂસાને એની ઓળખાણ આપે છે નિર્ગમના પુસ્તકની અંદર 34મા અધ્યાય 6 કલમમાં, ત્યારે પણ ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવા દયાળુ તથા કૃપાળ ઈશ્વર, મંદ રોષી અને અનુગ્રહી તથા સત્યથી ભરપૂર. અને જ્યારે દાઉદે એ જાણ્યું કે મારા ભયંકરની પાપની શિક્ષામાંથી કેવળ મને ઈશ્વર જ બચાવી શકે છે, અને ત્યારે એ પ્રાર્થના કરે છે. અને ગીતશાસ્ત્ર તમે 103 અને 3 કલમમાં તમે વાંચશો ત્યાં પણ લખવામાં આવ્યું છે કે તે તારા સઘળા
पाप माफ करे छे એ અનુભવ કરે છે કે આ પાપની શિક્ષામાંથી મને કોઈ બીજું છોડાવી શકે નહીં, મારા કૃત્યો નહીં, મારા સારાપણો નહીં, કોઈ પણ વિધિ નહીં, કેવળ ઈશ્વરની દયાથી જ હું એ બચી શકું તેમ છું. અને ગીતશાસ્ત્ર 103 અને 11મી કલમમાં પણ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે તેમ તેમના ભક્તો પર તેમની કૃપા વિશાળ છે. એ જાણે છે, અનુભવે છે, અને માટે તે કહે છે 2 કલમની અંદર, મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર, કારણ કે હું બચી શકું તેમ જ નથી. મારા એ પાપને એ ઉલ્લંઘન તરીકે જુએ છે, એ પાપને એ અન્યાય તરીકે જુએ છે, એ પાપને ભુનાઈ તરીકે જુએ છે, અને પ્રભુને કહે છે કે મારા અન્યાયથી મને પૂરો ધો, મને શુદ્ધ કર. દાઉદ અશુદ્ધતાની ભયંકરતા જાણે છે અને એ ફક્ત ને ફક્ત ઈશ્વરની પાસે જ આશા રાખે છે કે એ જ મને શુદ્ધ કરી શકે. એટલા માટે કહે છે કે મને પાપથી મને શુદ્ધ કર, મારા અન્યાયથી મને પૂરો દો, જો તું મને ધોશે તો હું શુદ્ધ થઈ શકીશ. અને એ બાબત ઈશ્વરની સમક્ષ લઈ આવે છે. 3 કલમ કહે છે, કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. અત્યાર સુધી એમાં સમય પાપ સાથે જીવન ગાળતો હતો, પણ જ્યારે નાથાન પ્રબોધકે એને ચેતવણી આપી ત્યારે એની ચક્ષુઓ ખોલી જાય છે. હવે એને એવું લાગે છે કે મારા ઉલ્લંઘન હું જાણો છું, એને એવું કહે છે કે મારું પાપ મારી સમક્ષ ફરિયા કરે છે, નિત્ય મારી આગળ છે, તેનાથી સટકી શકતો નથી. પોતાના પાપની વાસ્તવિકતા હવે એને ઘેરી લે છે, એની નજર સમક્ષ છે, અને માટે પાપ સાથે જ જે પાપ છે તેના માટે કબૂલાત કરે છે કે આ આ પાપ મેં કર્યો છે, પ્રભુ મને શુદ્ધ હૃદય આપ, તું મને ધોઈ નાખ તો હું શુદ્ધ થઈશ. વહાલા શું આપણા જીવનની અંદર જ્યારે પાપ કબૂલાતની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આવી પ્રાર્થના કરીએ છીએ? દાઉદ રાજા કહે છે કે મારી નજર સમક્ષ એ પાપ ફર્યા કરે છે, નિત્ય ફરે છે, થોડા સમય માટે બ્રેક ને, હવે એવું લાગે છે કે મારી સમક્ષ મને એવું મેં પાપ કર્યું છે, મારી નજર સમક્ષ ફરિયાદ કરે છે. ના કબૂલા દાઉદના હૃદયમાંથી નીકળે છે. પાપ જાણે કે ના પીછો છોડતી નથી અને માટે એ પ્રાર્થના કરે છે. વહાલાઓ આજે પણ આપણે પાપ કબૂલાતની પ્રાર્થના કરીએ છીએ ત્યારે કયા ભાવથી અને કેવી રીતે કરીએ છીએ, કે ખાલી કરવા ખાતર કરીએ છીએ? આજે દાઉદ રાજાની જેવી એ પુનઃસ્થાપનની, નવીનીકરણની, પસ્તાવાની પ્રાર્થના ઈશ્વર મારી તમારી પાસે માંગે છે અને કહે છે કે મારું પાપ નિત્ય મારી આગળ જ. અને 4 કલમમાં એવું કહે છે કે તારી હા તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યો છે અને જે તારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યો છે, તેથી જ્યારે તું બોલે ત્યારે તું ન્યાય ઠરે અને જ્યારે અને તું ન્યાય કરે ત્યારે તું નિર્દોષ ઠરે. એ જાણે છે. અહીં દાઉદ રાજા પાપને કબૂલાત કરે છે કે પાપ મેં કર્યું છે, મેં પાપ કર્યું છે, બીજાની તરફ દ્રષ્ટિ કરતા નથી, મેં ભૂંડું કર્યું છે. કહે છે કે તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યો છે, તારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યો છે. અને એવી રીતે એ ઈશ્વરની સમક્ષ કાલવાલા વિનંતી કરે છે. ઈશ્વરની દ્રષ્ટિમાં માણસનું હૃદય મહત્વનું છે. ઈશ્વરની દ્રષ્ટિમાં માણસના હૃદય તરફ ઈશ્વર નજર કરે છે, બાહ્ય નજર ઈશ્વર જોતા નથી, પણ આંતરિક આપણું બદલાણ ઈશ્વર માંગે છે. એ હૃદયને વિચારો જાણે છે, હૃદયમાં રહેલા ગુપ્ત પાપો, જીવનમાં રહેલા ગુપ્ત પાપો તે જાણે છે. એનાથી આપણે ક્યાંય સંતાડી શકતા નથી. આપણી કલ્પનાઓ, ગુપ્ત પાપો, વિચારો સર્વ ભૂંડાઈ ખૂબ સારી પેટે જાણે છે. અને એ અનુભવને લઈને દાઉદ રાજા કહે છે કે મારું પાપ નિત્ય મારી આગળ જ, મેં પાપ કર્યું છે, મેં ભૂંડાઈ કરી છે, મને ક્ષમાની જરૂર છે. આમ દાઉદ રાજા પાપની ભયંકરતા જાણીને તેને શિક્ષામાંથી બચવાના માટે પાપની કબૂલાત કરે છે. જૂના કરારમાં આપણે જોઈએ છીએ તો પાપને ઢાંકવામાં આવતું હતું, જ્યારે નવા કરારમાં આપણે જોઈએ છીએ તો પાપોને ભૂસી નાખવામાં આવે છે. આજે પણ ઈશ્વર રાહ જુએ છે, જે પ્રભુની પાસે જાય છે, ખરા અંતઃકરણથી પસ્તાવાની પ્રાર્થના કરે છે, ઈશ્વરની આગળ પાપની કબૂલાત કરે છે,
અને પ્રભુ એના પાપ માફ કરવા માટે તૈયાર છે, કારણ કે એ સામર્થ્ય અને શક્તિ એ ઈશ્વરની પાસે જ છે. અને માટે વહાલાઓ, ઈશ્વર મારી તમારી રાહ જુએ છે. જો આપણામાં ભૂંડાઈ છે, જો આપણામાં પાપ છે, જો આપણા કોઈ અન્યાય આપણા જીવનમાં છે, તો આપણે આત્મિકતામાં નિરસ બની જઈએ છીએ. આપણે ઘણી વખત એ પાપને લીધે કોપના હેઠળ આપણે જીવન જીવીએ છીએ, આત્મિક અજ્ઞાપો આવે છે, ઈશ્વર સાથેની સંગત તૂટી જાય છે, વ્યવહાર બદલાઈ જાય છે, વાણીઓ બદલાઈ જાય છે. અને ઈશ્વર એ ફરી એકવાર એ પવિત્ર છે માટે, પવિત્ર જીવન જીવવા માટે મને તમને પુનઃસ્થાપન કરવા માગે છે. શું આપણે આજે દાઉદ રાજાની જેવી પ્રાર્થના કરવા માંગીએ છીએ? ત્યાર પછી બીજો ભાગ આપણે જે જોવા માંગીએ છીએ તે 6:12 કલમની અંદર, અને ત્યાં પણ એ દાઉદ રાજા પાપને જુએ છે, પાપને કબૂલાત કર્યા પછી એ ઈશ્વરની આંતરિક પવિત્રતા ઈશ્વર જે માંગે છે તે તરફ આપણને ધ્યાન દોરે છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે 6 કલમ, તું અંતઃકરણની સત્યતા માંગે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર આંતરિક પવિત્રતા માંગે છે, એના માટે એ દાઉદ રાજા પ્રાર્થના કરે છે કે તું અંતઃકરણની સત્યતા માંગે છે અને મારા હૃદયને તું જ્ઞાન શીખવીશ, જુપાતી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવ તો હું હિમ કરતાં ધોળો થઈશ. વહાલાઓ, બાઇબલ કહે છે હું પવિત્ર છું માટે તમે પણ પવિત્ર થાઓ. પરમેશ્વરની પવિત્રતા આગળ કોઈ ટકી શકતું નથી. અને કે એટલા માટે જ કહે છે કે તું અંતઃકરણની સત્યતા માગે છે, વાણી વ્યવહાર કાર્યમાં પવિત્રતા માગે છે, જીવનના દરેક ક્ષેત્રની અંદર, એ ઘરમાં હોઈએ, બહાર હોઈએ, કે અંગત જીવનમાં કોઈ પણ સ્થળે હોઈએ, ત્યાં ઈશ્વર મારી તમારી પાસે તેના બાળકો તરીકે પવિત્ર જીવન માગે છે. અને એ દાઉદ રાજા ઈશ્વરમાં શુદ્ધતા જુએ છે, એવું જુએ છે કે ઈશ્વર પવિત્રતા માગે છે, એવું પણ અનુભવી શકે શુદ્ધતાની તાકાત ફક્ત ને ફક્ત ઈશ્વરમાં જ છે એ તે જુએ છે. એટલા માટે 7 કલમ કહે છે કે જુપાતી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવ તો હું હિમ કરતાં ધોળો થઈશ. જૂના કરારમાં શુદ્ધ થવા માટે પાણી અને રક્તનો છંટકાવ થતો હતો. અશુદ્ધતાની તાકાત એ હવે ઈશ્વરમાં જુએ છે, એટલા માટે કહે છે કે જુપાથી મને ધોજે, જુપાનો જે ઝાડ હતો તેનાથી છંટકાવ કરવામાં આવતો હતો. અને કહે છે કે જ્યારે તું ધોશે ત્યારે હું તો શુદ્ધ થઈ જઈશ, મને નવડાવ તો હિમ કરતાં હું ધોળો થઈ જઈશ. બસ મારે શુદ્ધ થવું છે, હું પાપી છું, મારે આ સ્થિતિમાં રહેવું નથી, આ સ્થિતિમાં મારે જીવવું નથી, એમાંથી મારે બહાર નીકળવું છે, આંતરિક અને આત્મિક રીતે મને સંપૂર્ણ શુદ્ધતાની જરૂર છે. અને એ તાકાત ઈશ્વરમાં જુએ છે ત્યારે ઈશ્વરની પાસે જઈને કહે છે કે જુપાતી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને પાપ વગર ન કરો, હું પવિત્ર જીવન જીવવા માગું છું, તમારો બાળક બનીને જીવન જીવવા માગું છું. એ કાલાવાલા આજીજી એ ઈશ્વરની સમક્ષ લઈ જાય છે, પ્રાર્થના કરે છે, બસ આ પાપના લાંછનથી હું છુટકારો પામવા માગું છું, આ પાપની શિક્ષાથી હું બચવા માગું છું, કારણ કે તું દયાળો છે, દયાની માંગણી કરે છે. કૃપા પ્રમાણે મારા પર દયા કર, પુષ્કર રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂસી નાખ, બસ મારે એમાંથી છુટકારો પામવો છે. ખોવાયેલો હર્ષ, ખોવાયેલો આનંદ તું મને પાછો આપ. 8 કલમની અંદર કહે છે કે મને હર્ષ તથા આનંદ સંભળાવ, એટલે જે હાડકા તે ભાંગ્યા છે તેવો આનંદ કરે. તું જ મને આનંદ આપી શકે છે, તું જ મને પવિત્ર કરી શકે છે, તું જ મને અન્યાયમાંથી બહાર કાઢી શકે છે, તું મને ન્યાય ઠરાવી શકે છે, તું મારા અન્યાયને તું જ મને ભૂસી શકે છે, બીજા પાસે કોઈ તાકાત નથી. એ દાઉદ રાજા એ ઈશ્વરની પાસે જે તાકાત છે તે જુએ છે. અને પાપને લીધે જે સાચો આનંદ ખોવાઈ ગયો હતો, એની જે સ્તુતિ ખોવાઈ ગઈ હતી, એ પુનઃસ્થાપન કરવાના માટે એ કહે છે કે તું મને શુદ્ધ કર. બેચેની અનુભવે છે અને માટે કહે છે કે તારાનો હર્ષ મને પાછો આપ. આમ દાઉદ ઈશ્વરમાં રહેલી તાકાત સંબંધી જુએ છે, એ તાકાત પર વિશ્વાસ કરે છે. વહાલાઓ, આપણે ઈશ્વરમાં શું જોઈએ છીએ? આટલા વર્ષના વિશ્વાસે જીવન જીવીએ છીએ, આટલા વર્ષથી પ્રભુ મંદિરની ભજન સેવામાં ભાગ લઈએ છીએ, પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ છીએ, ખરેખર દાઉદ રાજાની જેમ એ શુદ્ધતાની તાકાત ઈશ્વરમાં જોઈએ છે? શું ઈશ્વર આપણી આંતરિક પવિત્રતા માંગે છે એવું આપણે જોઈએ છે?
ईश्वर ए मांगे छे कारण के दाऊद राजा ए परमेश्वर पिता मां ताकत अने सामर्थ्य जोई छे अने ए प्रार्थना करे छे। ए प्रार्थना मारी तमारी होवी जरूरी छे। त्रीजी अने छेल्ली बाबत कहीने हूँ पूर्ण करीश। दाऊद राजा पोता विषे विचार करे छे। अत्यार सुधी आपणे जे जोयुं त्यां एवुं जोयुं के दाऊद राजा ए पाप विषे जुए छे, बीजी बाबत जोई के ए ईश्वर संबंधी जुए छे, અને ત્રીજી બાબત જે મારો મુદ્દો છે તે કે દાઉદ રાજા પોતા વિશે જુએ છે। ત્રણ કારણો અહીં આપવામાં આવ્યા છે। એક તો દાઉદ રાજા પોતે પોતાની આસપાસ જે પાપીઓનો સમૂહ છે તેમાં એ જીવતો હતો એ જુએ છે। બીજી બાબત એ કહી છે કે જેના લીધે એના જીવનની અંદર સ્તુતિ બંધ થઈ ગઈ હતી, હું શીખવીશ એવું કહી છે, હવે શીખવા માટે તૈયાર થાય છે, હું સ્તુતિ કરવા માટે તૈયાર થાઉં છું, એની એની વાત એ પ્રગટ કરે છે। અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે દાઉદ પોતે પોતાની આસપાસ જે પાપીઓનો સમૂહ છે તેમાં એ જીવતો હતો તે જુએ છે, અને માટે કહે છે કે મને પુનઃસ્થાપન કરે, તે ઈચ્છા વ્યક્ત કરે છે, જે સમૂહમાં હું જીવો છું ત્યાં હવે હું શીખવીશ, અને તે બાબત તે અહીં આપણને જાહેર કરે છે। તેરમી કલમ કહે છે, ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તારા માર્ગ વિશે શીખવીશ અને પાપીઓ તારી તરફ ફરશે। હે દેવ મારા તારાના દેવ, ખૂનના દોસ્તી મને મુક્ત કર, એટલે મારી જીભ એ તારા ન્યાયપણા વિશે મોટેથી ગાશે। બે બાબતો અહીં મૂકે છે, એક એવું કહે છે કે જો તું મને શુદ્ધ કરશે, મને માફ કરશે, મને પવિત્ર કરશે, હું જે સમૂહમાં રહું છું તે સમૂહની અંદર હું તારા તારણ વિશે હું શીખવીશ, તારા માર્ગ વિશે હું શીખવીશ કે તારામાં શુદ્ધતાની તાકાત છે, તું પવિત્ર છે, તું પણ પુનઃસ્થાપન કરી શકીશ, હું તારા ન્યાયપણાનો માર્ગ શીખવીશ, અનંતકાલિક જીવનનો માર્ગ હું શીખવીશ કે જ્યાં હું રહું છું, અને તેની વાત તે કરે છે, અને કે જેથી કરીને તેઓ જીવતા ઈશ્વર તરફ તેઓ પાછા ફરે। અને ચૌદમી કલમ કહે છે કે હે દેવ મારા તારાના દેવ, ખૂનના દોસ્તી મને મુક્ત કર, એટલે તારી જીભ તારા ન્યાયપણા વિશે મોટેથી ગાશે। જે મારી સ્તુતિ બંધ થઈ ગઈ છે એ સ્તુતિ હું ફરી શરૂ કરી શકું, એટલા માટે પોતાના હૃદયની અંદર એ ડોક્યો કરે છે, ખૂના દોસ્તી મને મુક્ત કર, મારા હોઠ ઉઘાડ, એટલે મારું મુખ તારી સ્તુતિ કરશે। ઈશ્વર પવિત્ર છે અને માટે પવિત્રતાની માંગણી કરે છે। ઈશ્વર એ પાપના ભયાનકતા વિશે જાણે છે। દાઉદ રાજા એ પાપના ભયાનકતાની વિશે જાણીને એના પરિણામ વિશેથી વાકેફ થાય છે, ઈશ્વરની પાસે માફીની એ પ્રાર્થના કરે છે। ઈશ્વર જ શુદ્ધ કરી શકે છે, ઈશ્વર જ મને ખોવાયેલો આનંદ પાછો આપી શકે છે તે અનુભવ કરે છે। શુદ્ધતા પછી એ સ્તુતિ કરવાના માટે ખાતરી આપે છે, શીખવાના હું શીખવીશ તેના માટે ખાતરી આપે છે। અને વહાલાઓ આજે એ બાબતને ધ્યાન દોરતા હું કહેવા માગું છું કે આપણી પ્રાર્થના કેવી છે। આ દાઉદ રાજા પુનઃસ્થાપનની પ્રાર્થના, નવીનીકરણની પ્રાર્થના કરે છે, પસ્તાવ સહિત પ્રભુની પાસે આવે છે। શું આજે આપણા વાસ્તવિક જીવનને તપાસ કરીને ફરી એકવાર એ જગતના ધારાધોરણ, આપણી આસપાસ જે પાપો છે તેમાં જો આપણે પરોવાયેલા છે, વ્યસ્ત થયેલા છે, ફરી એકવાર પ્રભુની પાસે જઈએ, કારણ કે એના વગર અનંત જીવનની કોઈ જગ્યાએ ખાતરી મળતી નથી। ઈશ્વર પવિત્ર છે અને તેના બાળકોની પાસે એ પવિત્ર જીવનની અપેક્ષા રાખે છે। શું આપણે આપણા પાપો સંબંધી ગંભીર છીએ? શું આપણે આપણા પવિત્ર ઈશ્વર છે તે સંબંધે આપણે વિચાર કરીએ છીએ? ઈશ્વરની પાસે સાચા હૃદયથી આવીએ તે પાપ માફ કરવા માટે સમર્થ છે। પહેલો યોહાન પહેલો અધ્યાય તેની નવમી કલમ આ પ્રમાણે કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય છે। વહાલાઓ આપણે જો ખરા હૃદયથી, પૂરા મનથી, પસ્તાયક હૃદય સાથે જ્યારે કબૂલાતની પ્રાર્થના ઈશ્વરની સમક્ષ લઈ જઈશું ત્યારે ઈશ્વર આપણને ખાતરી આપે છે કે આપણે જ્યારે પાપ કબૂલાત કરીએ છીએ ત્યારે આપણા પાપ માફ કરવાને અને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ ઈશ્વર છે, અને માટે આપણા જીવનને ઈશ્વરની સમક્ષ આપણે લઈએ। જો હજુ સુધી આપણા જીવનની અંદર એ આત્મિક રીતે આપણે દૂર છે એવું લાગે છે, હજુ સુધી આપણે ઈશ્વરની સ્તુતિ બંધ થઈ ગઈ છે, ઈશ્વર સાથેના સંબંધમાં યોગ્ય રીતે નથી, તો પ્રભુ આપણને આપણી રાહ જુએ છે। હજુ આપણા જીવનને બદલાણ થયેલ નથી તો એ મોડું કરશે નહીં, ઈશ્વર મારી તમારી રાહ જોઈ છે અને તે આપણને પુનઃસ્થાપન કરવા માગે છે,
તે આપણે તેના બાળકો તરીકે બનાવવા માંગે છે, તે પવિત્ર જીવન જીવવા માટે આપણને સહાય કરવા માંગે છે. માટે આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું અને પ્રાર્થના કરીએ. હે અમારી પ્રાર્થનાના સંભાળનાર અને પ્રાર્થનાના પ્રત્યુત્તર આપનાર જીવંત અને એકમાત્ર પવિત્ર ઈશ્વર, અમે તમારી પાસે આવ્યા છીએ, પ્રાર્થના કરીએ છીએ. અત્યાર સુધીના જીવનની અંદર અમે ઘણી વખત અમે તમને નિરાશ કર્યા છીએ, ઘણી વખત અમે તમને દુઃખી કર્યા છીએ, ઘણી વખત અમે તમારી આજ્ઞાઓ ન પાળીને પ્રભુ અમે તમારાથી દૂર ચાલ્યા ગયા છીએ અને અમે ન્યાયી શાસન હેઠળ જીવન જીવીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, દાઉદ રાજાની જેમ પ્રભુ અમારી પ્રાર્થના છે કે તું અમને માફ કર, પ્રભુ તું અમને સહાય કર કે જેથી કરીને અમે તમારામાં પુનઃસ્થાપન થઈ શકીએ, તમારા બાળકો બનીને જીવન જીવી શકીએ, એના માટે તું સહાય કર. જેટલા લોકોએ ઓનલાઈન બાઇબલ અભ્યાસ સાંભળ્યો છે એ દરેકના જીવનની અંદર આ વચન 100 ગણા ફળ આપનાર બને એવો તમે થવા દો, એ સર્વ દ્વારા તમારો મહિમા થાય એવો તમે કૃપા આપો. મને પણ તમે સહાય કરી આભાર માનતા આ પ્રાર્થના પ્રભુ યેશુ ખ્રિસ્તની દે સાંભળો અને માન્ય કરો બાપ, આમેન. प्रशंसा हो तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो तेरी हर पल महिमा हो. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तेरी स्तुति प्रशंसा चलो. तू अवर्णित है, तू
महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, को छुड़ा लिया, ये जीवन तेरा बयान है। तेरा प्रेम कैसा महान है, मेरे लिए तूने दिया प्राण है। पापों से मुझको छुड़ा लिया, जीवन तेरा बयान है। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। तुझसा ना कोई यहाँ, तेरी मर्जी हो सदा, मुझे प्रेम है किया। हाथों में अपने उठा लिया, मुझे भीड़ से चुना, मेरे साथ तू है खड़ा। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का।
मुझे प्रेम है किया।